गुजरात ने भिक्षुक मुक्त बनावानो राज्य सरकारे निर्णय कर्यो छे अने जेनी शुरुआत वडोदरा थी करवामां आवी छे। त्यारे वडोदरा भिक्षुक मुक्त बनशे के केम तेनी चर्चाओए हवे जोर पकड्यु छे। जोईए आ विशेष अहेવાલ। વડોદરા બનશે ભિક્ષુક મુક્ત, 100 દિવસમાં ભિક્ષુક મુક્તનો ટાર્ગેટ। પાટીલે મેયરને લગાવી હતી ફટકાર, મેયરને ફટકાર બાદ તંત્ર થયું દોડતું, ભિક્ષુકોને પગભર બનાવવાનો નિર્ણય। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વડોદરામાં રખડતા ઢોરો અને ભિક્ષુકોને લઈને મેયર કેયુર રોકડિયાને કાર્યવાહી કરવાની જાહેરમાં ટકોર કર્યા બાદ હવે તંત્ર દોડતું થયું છે। વડોદરા શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી મનીષા વકીલના અધ્યક્ષસ્થાને વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા શહેરમાં ઓશિયાળુ જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। आज समग्र गुजरात में आग 8 मेट्रो सीटीज़ में आ भिक्षुक केन्द्र केव रीते संचालन करव एक ड्राइव लीधो है, जेनी साथ कॉर्पोरेशन समाज कल्याण अधिकारी पुलिस कमिश्नरशी दरेक सीटीना आज थी बैठक कर आज केव रीते ड्राइव लईने एक राउंडअप कर आ भिक्षुकों ने का तो शेल्टर होम का तो एमने भिक्षुक केन्द्र में डिवाइड कर आइडेंटिफाई कर अलग अलग जगह स्थायी करवा साथ साथ शू सारूँ कर सके कॉर्पोरेशन द्वारा एनजीओ સાથે મળીને કંઈક એમના માટે અપલિફ્ટમેન્ટ થઈ શકે, પોતે એમ્પાવર થઈ શકે, પગભર થઈ શકે અને સારું જીવન જીવી શકે એના માટેની આજથી આ બેઠક શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં મેયરના કાર્યને વખોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડોદરામાં મેયરને ટકોર કર્યા બાદ હવે જાણે કે મેયર સફાળા જાગ્યા છે। જોકે આ બધા વચ્ચે મેયરે પણ સીઆર પાટીલને જવાબ આપ્યો હતો કે તેમનું હોમવર્ક ઓછું છે। રાજ્યના મેટ્રો શહેરમાં આવેલા આવા કેન્દ્રોના નવીનીકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભિક્ષુકો જો બહારથી આવતા હોય તો તેમને તેમના વતનમાં પરત મોકલાશે અને જો પગભર થયેલા ભિક્ષુકો ફરી ભિક્ષાવૃત્તિ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ વડોદરા આવ્યા ત્યારે એક સમારોહમાં તેમણે વડોદરામાંથી સુરતની જેમ ભિક્ષુકોનો પ્રશ્ન પણ હલ કરવા ટકોર કરી હતી અને એ પછી તંત્ર દોડતું થયું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।